वेलकम बैक समाचारों में आगळ वात करीए तो आईपीएस अधिकारी सफीन हसन भगवद गीता पर वक्तव्य वायरल थयुं छे। भावनगर एएसपी सफीन हसन भगवद गीता पर वक्तव्य वायरल थयुं छे। भगवान श्री कृष्ण अर्जुन कर्ण विषय की सफीन हसन की बात वायरल थई छे। एएसपी सफीन हसन भगवद गीता पर ज्ञान थी लोग आफरीन थया। भावनगर में संतु महंतो की हाजरी में आ सम्मेलन योजायुं हतुं। थोड़ा दिवस पहला सम्मेलन में सफीन हसने वक्तव्य आप्युं हतुं, जेमां श्री कृष्ण संपूर्ण पुरुष केम छे ते वात ने सफीन हसने दाखला साथे समझावी हती। सनातन धर्म विषय पण सफीन हसन नु ऊंडाणपूर्वक ना ज्ञान थी श्रोता मंत्रमुग्ध थया हता। सफीन हसने भगवद गीता नो कर्म योग पण विस्तारथी समझाव्यो हतो। सफीन हसन ना भगवद गीता पर ना वर्णन थी संतो पण अभिभूत थया हता। तो जे प्रकारे सफीन हसन ना वक्तव्य थी सोशल मीडिया पर धूम मची छे। जे प्रकारे तेमने दाखला बेसाड़ी ने समग्र समझण आपी हती ने तेनाथी तमाम लोको मंत्रमुग्ध थया हता। हूँ आ दरेक जगह कहू छू, नानाथी ज मारी वाणी ने विराम आपीश। राजकुमार होवा छता जे अने बीजी वस्तु के मानस जात जयरे जन्मे छे त्यारे हमेशा रड़ता रड़ता जन्मे छे। कृष्ण भगवान जयरे जन्मे त्यारे हसता जन्म्या हता, અને એટલે હું કહું છું કે આપણને જીવન જીવતા શીખવાડે છે। રાજકુમાર હોવા છતાં જેલમાં જન્મો લેવો પડે, જેલમાં જન્મવાની સાથે જ પોતાના સગા મા બાપથી અલગ થઈ જવું પડે। સગા મા બાપથી અલગ થઈને મથુરામાં પોતે રાજકુમાર સોરી વૃંદાવનમાં રાજકુમાર હોવા છતાં ગોવાળ તરીકે મોટા થવું પડે। પોતાના જીવનનો પ્રથમ પ્રેમ રાધા જ્યારે મળતી હોય ત્યારે એનાથી દૂર જઈને મથુરા આવવું પડે। મથુરામાં પોતાના સગા મામા કંસનો વધ કરવો પડે। ત્યાંથી રથુરાની રાજગાદી મળતી હોય પણ એ છોડીને સાંદીપની ઋષિના આશ્રમમાં અભ્યાસ માટે જવું પડે। ત્યાંથી આવી અને પોતાની સોનાની દ્વારકા હજુ તો વસાવી હતી અને ત્યાં મહાભારતના યુદ્ધ માટે કુરુક્ષેત્રમાં આવવું પડે। ત્યાં પોતાના જ માણસો પોતાના જ બનાવેલા લોકોને એકબીજાનો સંહાર કરતા જોઈને પોતાના સગા ભાણેજનો વધ કરાવવો પડે। ધર્મની સ્થાપના કર્યા પછી પણ માતા ગાંધારીનો શ્રાપ લેવો પડે અને એ શ્રાપ લીધા પછી પોતાના જ યાદવોને 36મા વર્ષે એકબીજાનો સંહાર કરતા જોઈને ભગવાન હોવા છતાં એક સામાન્ય પારધીના તીરથી પોતાનો દેહ છોડવો પડે અને છતાં પણ આપણને સમગ્ર ભાગવત ને મહાભારતમાં અર્જુન વિષાદ યોગ મળતો હોય પણ કૃષ્ણ વિષાદ યોગ ન મળતો હોય ત્યારે એ પુરુષમાંથી પૂર્ણ પુરુષોત્તમ બની શકાય છે। ધર્મ અને અધર્મની વચ્ચે જ્યારે અર્જુન પૂછે છે કે તો હું આ ધર્મના રસ્તે જઈને પરમાત્માને કઈ રીતે પામી શકું, ત્યારે આપણને ભગવાન શ્રી કૃષ્ણ ત્રણ યોગ આપે છે, સાંખ્ય યોગ, કર્મયોગ અને ભક્તિ યોગ। સાંખ્ય યોગને જ્ઞાન યોગ પણ કહે છે। તો આ ત્રણ યોગ શું છે? જ્યારે આપણને એ વાતની ખબર પડે છે કે આપણે આ શરીર નથી, આપણે મનુષ્ય નથી, આપણે આ દેહ નથી, પરંતુ એ દેહમાં વિરાજમાન આત્મા છીએ અને આત્મા એ પરમાત્માનો અંશ છે, આ જે જ્ઞાન છે, આ જે હકીકત છે, એ હકીકતનો જ્યારે આપણે સ્વીકાર કરીએ છીએ ત્યારે આપણે સાંખ્ય યોગ જે છે એ સમજ્યા છે એવું કહી શકાય। એ સાંખ્ય યોગ સમજ્યા પછી ભગવાન કૃષ્ણ આપણને કર્મયોગનું મહત્વ સમજાવે છે। કર્મયોગ શું છે? કર્મંડે વાધિકારસ્તે મા ફલેશુ કદાચનન, કે આપણે આ દેહમાં રહીને કર્મ કરવાનું છે પણ ફળની આશા નથી રાખવાની, અને ત્યાં જ આપણને કર્મ અને કાર્ય વચ્ચેનું જે ડિફરન્સ છે એ સમજાવે છે। જ્યારે સનાતન સંસ્કૃતિની વાત ચાલતી હોય, જ્યારે સનાતન ધર્મની વાત ચાલતી હોય, વિજ્ઞાને તો માનવની ઉત્ક્રાંતિની જે ભાષા છે હમણાં 200 વર્ષ પહેલા આપી કે ભાઈ આપણે પાણીની અંદર એક જીવનું સર્જન થયું ને પછી ધીરે ધીરે ઉત્ક્રાંતિ થતી ગઈ, એમ બીજા બીજા જીવો આવતા ગયા, પણ કદાચ આપણા પુરાણોએ તો એ ડેફિનેશન હજારો વર્ષો પહેલા આપી દીધેલી। આપની પરમિશનથી ખાલી આ છેલ્લી વાત શેર કરીને પોતાની વાણીને વિરામ આપીશ કે વિજ્ઞાને જ્યારે એવું કીધું કે જીવની શરૂઆત પાણીથી થઈ ત્યારે ભગવાન વિષ્ણુનો પ્રથમ અવતાર મીન અવતાર, જે માછલી રૂપે ભગવાને પહેલો અવતાર લીધો, એ પાણીમાં હતો। એના પછી વિજ્ઞાન એવું કહે છે કે પાણીમાંથી પછી એવો જીવ આવ્યો કે જે પાણી અને જમીન બંને પર રહેવા લાગ્યો, ત્યારે આપણી પાસે ભગવાન વિષ્ણુનો કાચબા અવતાર આવે છે। એના પછી એવું કહે છે કે પાણી અને જમીન અને કાદવ ત્રણેયમાં જે રહી શકે એવો અવતાર આવે, અને પછી આપણી પાસે વરાહ અવતાર આવે છે।